साबरकांठा जिला कलेक्टर जिला चूंटणी अधिकारी हितेश कोयाना अध्यक्षस्थाने विधानसभा सामान्य चूंटणी 2022 अनवय चूंटणी कार्यक्रम અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર હિતેશ કોયાએ જણાવ્યું હતું કે ચૂંટણી જાહેર થતાં તારીખ 3 નવેમ્બર 2022થી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે, જેમાં જિલ્લામાં પોસ્ટર, બેનર્સ અને હેડિંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદ મતદાર સંબંધી હેલ્પલાઇન સી વિજિલ મોબાઈલ એપથી પણ ફરિયાદ કરી શકશે, જેમાં 100 મિનિટમાં ફરિયાદનું નિવારણ કરશે તેમ તેમણે જણાવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના 4 વિધાનસભા મત વિસ્તારોનો સમાવિષ્ટ થાય છે, જેમાં હિંમતનગરમાં વિધાનસભા વિસ્તારમાં 338, ઈડરમાં 353, ખેડબ્રહ્મામાં 327 અને પ્રાંતિજમાં 305, મરી કુલ 1,323 મતદાન મથકો કાર્યરત થશે, જેમાં જિલ્લાના 5,67,353 પુરુષ, 5,41,337 સ્ત્રી તેમજ 32 અન્ય એમ મરી જિલ્લાના કુલ 11,08,722 મતદારો પોતાના અધિકારનો ઉપયોગ તારીખ 5 ડિસેમ્બર 2022ના રોજ કરશે, જેમાં 80 વર્ષથી વધુ વય ધરાવતા 19,686 જ્યારે 9,879 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે 31,070 યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 જાહેર થતાં ગુજરાતમાં 2 તબક્કામાં થનાર ચૂંટણી પ્રક્રિયાની વિગતો મુજબ સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવાની તારીખ 10 નવેમ્બર 2022 ગુરુવાર, ઉમેદવારી પત્રકો ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર 2022 ગુરુવાર, ઉમેદવારી પત્રકોની ચકાસણીની તારીખ 18 નવેમ્બર 2022 શુક્રવાર, ઉમેદવારી પત્રક પરત ખેંચવાની તારીખ 21 નવેમ્બર 2022 સોમવાર રહેશે। તારીખ 5 ડિસેમ્બર 2022ની સોમવારના રોજ મતદાન અને તારીખ 8 ડિસેમ્બર 2022 ગુરુવારના રોજ મતગણતરી થશે। ચૂંટણી પ્રક્રિયા તારીખ 10 ડિસેમ્બર 2022 શનિવારના રોજ પૂર્ણ થશે। જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવા ફરિયાદ નિવારણ કમિટી તથા ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા જિલ્લા ખર્ચ નિયંત્રણ કમિટીની રચના કરવામાં આવી છે। આ ઉપરાંત વિડીયો સર્વેલન્સ, વ્યૂઇંગ, ફ્લાઇંગ સ્કવોડ, સ્ટેટિક સર્વેલન્સ, એકાઉન્ટિંગની ટીમ કામગીરી કરશે। સાબરકાંઠા જિલ્લા સમાવિષ્ટ 4 વિધાનસભાના 28 મતદાન મથકો પર સંપૂર્ણ મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે, જ્યારે હિંમતનગરના પીથાપુર, ઈડરના ચોરીવાડ, પ્રાંતિજના ઝીંઝવા અને ખેડબ્રહ્માના ખેડબ્રહ્મા શહેર મતદાન મથક સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક બનાવાશે। આ ઉપરાંત હિંમતનગરના હળિયોળ, ઈડરના નેત્રામલી, પ્રાંતિજના બાકરપુર અને ખેડબ્રહ્માના શહેરી વિસ્તારના મતદાન મથકોમાં મોડેલ મતદાન મથક ઊભો કરાશે। તાલુકો હિંમતનગરના DIELR મતદાન મથક ઈડરની ઈડર પ્રાથમિક શાળા, ખેડબ્રહ્માની KT હાઈસ્કૂલ અને પ્રાંતિજના મહિયલ મતદાન મથકમાં દિવ્યાંગ કર્મીઓ ફરજિયાત હાજર રહેશે। ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ચાંગોદ મતદાન મથકમાં સૌથી વધુ 1,508 મતદારો, જ્યારે હિંમતનગરના વેજલપન્ના મઠમાં સૌથી ઓછા 67 મતદારો નોંધાયા છે। જિલ્લાના કુલ મતદાન મથકો પૈકી 661 મતદાન મથકોમાં વેબકાસ્ટિંગ કરાશે। આ ઉપરાંત હિંમતનગરના 80, ઈડરના 85, ખેડબ્રહ્માના 86 અને પ્રાંતિજના 97 મળી કુલ 348 સંવેદનશીલ મથકો પર સતર્કતા દાખવવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું। આ વિધાનસભામાં ચૂંટણી તંત્રે નવીન પહેલ કરતા દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો ઘર બેઠા મતદાન કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં ફોર્મ નંબર 12D ભરીને આ સુવિધાનો લાભ લઈ શકશે। જિલ્લા ચૂંટણી અધિકારી હિતેશ કોયાએ ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી, શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો। પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપ્તિ પ્રજાપતિ, નાયબ માહિતી નિયામક અરવિંદ મચ્છાર,
ચૂંટણી અને માહિતી ખાતાના સંબંધિત અધિકારી કર્મચારીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.